नमस्कार विद्यार्थी मित्रों, प्राथमिक शिक्षण शिष्यवृत्ति परीक्षा ना 49 वीडियो पूरा थई चुक्या छे। विभाग 4 नो वीडियो नंबर 50 आपणे हवे जोई रह्या छे। तो विद्यार्थी मित्रों, आ संपूर्ण कोर्स प्राथमिक शिष्यवृत्ति परीक्षा नो करवा माटे तमे आ चेनल ने लाइक अने सब्सक्राइब करो, जेथी तमाम वीडियो तमे सरळताथी मेळवी शको अने नवा वीडियो पण मेळवी शको। तो चालो शुरू करिए। विद्यार्थी मित्रों, अपने प्रश्न क्रमांक 1121 થી 1155 જોઈશું। તો ચાલો શરૂ। પ્રશ્ન 1121, ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ? જવાબ આવશે, ગંદા પાણીનો નિકાલ ગટરમાં કરવો જોઈએ। અહીં તમે આ ગટર લાઈન જોઈ શકો છો, જ્યાં ગટરનું પાણી બધું જઈ રહ્યું છે। પ્રશ્ન 1122, આપણે કુદરત તરફથી મળતી કઈ સુવિધાઓનું આપણે જતન કરવું જોઈએ? જવાબ આવશે, પાણી, હવા અને વૃક્ષો, આપેલ તમામનું આપણે સુવિધાઓનું જતન કરવું જોઈએ। પ્રશ્ન 1123, કચરો હંમેશા સામા નાખવો જોઈએ? જવાબ આવશે, કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ। તમારા ઘરે કેવી કચરા પેટી છે અને સૂકો અને ભીનો કચરો અલગ અલગ મૂકવામાં આવે છે ને, તે પણ તપાસ કરજો અને જુદો જુદો રાખજો। પ્રશ્ન 1124, પર્યાવરણના જતન માટે નીચેની કઈ બાબત સારી ગણાય? કચરો ગમે ત્યાં ફેંકવો, ના બિલકુલ સારું નહીં, જાહેર સ્થળોએ ગંદકી કરવી બિલકુલ સારું નહીં, વૃક્ષારોપણ કરવું આ ખૂબ સારું કહેવાય પર્યાવરણના જતન માટે। તો આપણે જવાબ આવશે, પર્યાવરણના જતન માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ। દિવાળી અતિશય અવાજ થાય તેવા ફટાકડા ફોડવા, આ પણ વધારે સારું ન કહેવાય। પ્રશ્ન 1125, શ્વાસ ખાડો હંમેશા કેવો રાખવામાં આવે છે? શ્વાસ ખાડો એટલે શું એ તમે સમજી લો, કે ઘરના પાણીના નિકાલ માટે ઘર પાસે એક ખાડો ખોદવામાં આવ્યો હોય તેને આપણે શ્વાસ ખાડો કહીએ છીએ, અને તેમાં ગટરનું પાણી બધું અંદર જતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ ખાડો હંમેશા ઢાકેલો હોવો જોઈએ। પ્રશ્ન 1126, નીચે આપેલી મિલકતમાંથી કઈ મિલકતને જાહેર મિલકત કહેવાય? જવાબ આવશે, સિનેમા ગૃહ, ખેતર, આંબાવાડી અને ઢીંગલી ઘરમાં ઢીંગલી ઘર એ જાહેર મિલકત કહેવાય। પ્રશ્ન 1127, આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે? જવાબ આવશે, આપણા દેશમાં ધર્મ, લિંગ, જ્ઞાતિ, ભાષા અને આર્થિક આ તમામ બાબતો, એટલે કે આપેલ તમામ બાબતોમાં વિવિધતા જોવા મળે છે। પ્રશ્ન 1128, મોચીને બૂટ બનાવવા માટેની જરૂરી વસ્તુઓ માટે નીચેનામાંથી કયા વ્યવસાયકારની મદદ નથી લેવી પડતી? જવાબ આવશે, મોચીને બૂટ બનાવવા માટે લુહારની મદદ નથી લેવી પડતી। પ્રશ્ન 1129, નીચેનામાંથી કોણ પોતાના કામ માટે ખેડૂતની મદદ નથી લેતો? જવાબ આવશે, લુહાર પોતાના કામ માટે ખેડૂતની મદદ નથી લેતો। હવે અહીં જુઓ, દરજી જે કપડું સીવે ને, કપડું રૂમાંથી બને અને રૂ ખેતરમાં પાકે, વણકર જે કપડા વણે તે માટે કપડા માટે ખેતર પર આધાર રાખવો પડે છે, રૂ પર, અને પશુપાલક છે એ પોતાના પશુઓના ચારા માટે ખેડૂત પર આધાર રાખવો પડે છે, પરંતુ લુહારને લોખંડની વસ્તુઓ બનાવવા માટે ખેડૂત પર આધાર રાખવાની જરૂર નથી। પ્રશ્ન 1130, વિભાગ અ અને વિભાગ બ, વિભાગ અ માં કેટલાક વ્યવસાયકારો આપ્યા છે, જેમ કે કુંભાર અહીં માટલા બનાવી રહ્યો છે, મોચી જોડા બૂટ ચંપલ સીવી રહ્યો છે, કાછીઓ શાકભાજી વેચી રહ્યો છે અને દરજી કપડાં સીવી રહી છે। અહીં તમે જોશો તો કુંભાર સાથે આવશે માટલા બનાવવા, એટલે કે પહેલા સાથે સી આવે, તો વિકલ્પોમાં પહેલા સાથે સી હોય એ બધા સાચા, અને જે સી નથી આપ્યું પહેલા સાથે તે ખોટું, એટલે તેના પર ચોકડી મારો। પછી બીજા નંબરનું લેવું મોચી, મોચી એ શું કરે છે તો એ બૂટ ચંપલ બનાવે છે, એટલે બીજા સાથે ડી આવે, તો બીજા સાથે ડી હોય તે સાચું અને જેમાં બીજા સાથે ડી નથી તે ખોટું, એટલે તેના પર પણ ચોકડી મારો। ત્રીજું છે કાછીઓ, કાછીઓ શાકભાજી વેચે, એટલે ત્રીજા સાથે બી આવશે, તો ત્રીજા સાથે બી હોય તેને રાખો અને ત્રીજા સાથે બી ન હોય તેને ચોકડી મારો। આમ ત્રણ વિકલ્પો ખોટા થયા, એટલે આપણો જવાબ આવશે વિકલ્પ એ, સાચો જવાબ આવશે
હવે ચોથું છે દરજી, દરજી કપડાં સિલાઈ કરે છે, ચોથા સાથે એ આવશે, આ પણ તમે યાદ રાખી લો. પ્રશ્ન 1131, નીચેનામાંથી કઈ વસ્તુ બનાવવા માટે સુથારની જરૂર પડે છે? શર્ટ, ચપ્પલ, થાળી કે સોફો? જવાબ આવશે સોફો બનાવવા માટે આપણને સુથારની જરૂર પડે છે, કારણ કે સોફો એ ફર્નિચર છે, લાકડામાંથી બને છે અને લાકડાનું માંથી ફર્નિચર બનાવવાનું કામ સુથાર કરે છે. પ્રશ્ન 1132, નીચેનામાંથી કયા વ્યવસાયકારને ગધેડો તેના કામ માટે મદદ કરે છે? જવાબ આવશે કુંભારને ગધેડો તેના કામ માટે મદદ કરે છે. કુંભાર જે વાસણો બનાવે છે તે માટી ગધેડાના પર મૂકીને લાવવામાં આવે છે. પ્રશ્ન 1133, એકબીજા સાથે રહીને જોડાઈને કામ કરવાની ભાવના એટલે શું? જવાબ આવશે એકબીજા સાથે રહીને જોડાઈને કામ કરવાની ભાવના એટલે સમૂહ ભાવના. પ્રશ્ન 1134, બોરડીના બીજને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બોર જોઈ શકો છો જે બોરડીમાંથી ઉતાર્યા છે અને તેમાં આ વચ્ચે અંદર આવે છે થળિયો, એ બોરડીનું બીજ છે, બોરડીના બીજને થળિયા કહે છે. પ્રશ્ન 1135, બીજને ઉગવા માટે નીચેના પૈકી કયું પરિબળ જરૂરી નથી? જવાબ આવશે બીજને ઉગવા માટે પક્ષીઓ પરિબળ જરૂરી નથી, પણ પ્રકાશ, હવા અને પાણી એ જરૂરી છે. પ્રશ્ન 1136, નીચેના પૈકી કયું અનાજ છે? મઠ, મગ, ચણા કે જુવાર? વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાક અનાજના નામ યાદ રાખી લો, જેમ કે ઘઉં, ચોખા, જુવાર, બાજરી, બંટી, મકાઈ વગેરે. કેટલાક કઠોળના નામ યાદ રાખી લો, જેમ કે મગ, મઠ, ચણા, વાલ, વટાણા વગેરે. અને કેટલાક તેલીબિયાના નામ યાદ રાખી લો, જેમ કે સિંગ, જેમાંથી તેલ નીકળે એ તમામ તેલીબિયા કહેવાય, સૂર્યમુખી, નારિયેળ વગેરે. પ્રશ્ન છે કયું અનાજ છે, તો મેં તમને અનાજનું નામ કહ્યું કે જુવાર એ અનાજ છે, મગ, મઠ, ચણા એ કઠોળ છે. પ્રશ્ન 1137, નીચેના પૈકી કયું કઠોળ છે? જવાબ આવશે વાલ એ કઠોળ છે. મકાઈ, બંટી એ અનાજ છે, કપાસિયા એ તેલીબિયા છે. પ્રશ્ન 1138, નીચેના પૈકી કયું દ્વિદલ બીજ છે? જવાબ આવશે વટાણા એ દ્વિદલ બીજ છે. દ્વિ એટલે બે અને દલ એટલે ફાળ. જે બીજની બે સરખી ફાળ પડે તેને દ્વિદલ બીજ કહે છે. અહીં વટાણાના વચ્ચેથી ચણા છે, વટાણા છે, મગ, મઠ એના વચ્ચેથી બે ફાળ પડે છે અને એની જે બે ફાળ પડે ને એને દાળ પણ કહેવાય છે, તુવેરની દાળ. પછી મગની દાળ, મઠની દાળ, વટાણાના બે ફાળ પડે, બરાબર. પછી નીચેના પૈકી કયું એક દળી બીજ નથી? જવાબ આવશે મગ એ એક દળી બીજ નથી. કેમ નથી? કારણ કે મગ એ કઠોળ છે અને કઠોળ દ્વિ દળી હોય, જુવાર, બાજરી, મકાઈ એને વચ્ચેથી બે સરખા ફાળ પડતા નથી. પ્રશ્ન 1140, નીચેના પૈકીમાંથી કયો તહેવાર રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? દિવાળી, ઉત્તરાયણ અને દશેરો એ રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ પ્રજાસત્તાક દિન છે તે રાષ્ટ્રીય તહેવાર છે, તે 26મી જાન્યુઆરીના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે, પ્રજાસત્તાક દિન. પ્રશ્ન 1141, નીચેનામાંથી કયા દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આપણા દેશને 15મી ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી, તે સાલ હતી 1947, તેથી દર વર્ષે 15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 1142, નીચેનામાંથી કયો તહેવાર વ્યવસાય સાથે સંકળાયેલ નથી? જવાબ આવશે ગાંધી જયંતિનો તહેવાર વ્યવસાય સાથે સંકળાયેલ નથી. પ્રશ્ન 1143, નીચેનામાંથી કયો તહેવાર તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે?
અહીં તમે જુઓ ગાંધી જયંતિ ક્યારે આવે તો 2 ઓક્ટોબરે આવે, પ્રજાસત્તાક દિન ક્યારે આવે તો 15 ઓગસ્ટના રોજ આવે, ગુડ ફ્રાઈડે ક્યારે આવે તો ગુડ ફ્રાઈડે છે એ પણ શુક્રવારે અંગ્રેજી કેલેન્ડર મુજબ આવે છે, પરંતુ દિવાળી જે છે એ તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે, તે આસો મહિનાના અમાસ હોય છે। પ્રશ્ન 1144, કયો તહેવાર સમાજના લોકો ભેગા મળીને ઉજવે છે? જવાબ આવશે દિવાળીનો તહેવાર સમાજના બધા લોકો ભેગા મળીને ઉજવે છે। જન્મદિવસ, મેરેજ એનિવર્સરી તો કુટુંબના લોકો ભેગા મળીને ઉજવે, વસંત પંચમી પણ દરેક ઘરમાં ઉજવાતો નથી, પરંતુ દિવાળી એ સમાજના બધા લોકો ઉજવે છે। પ્રશ્ન 1145, બાળ દિનની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? જવાબ આવશે આ જુઓ બાળકોનો દિવસ, બાલ દિનની ઉજવણી છે એ 14 નવેમ્બરે કરવામાં આવે છે। એ શા માટે 14 નવેમ્બરે કરવામાં આવે છે? તો એ દિવસે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ નો જવાહરલાલ નહેરુ નો જન્મદિવસ હોવાથી તે દિવસને બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે। પ્રશ્ન 1146, નાગ કે સાપના ખેલ દેખાડતા લોકોને શું કહે છે? જવાબ આવશે નાગ કે સાપના ખેલ દેખાડતા લોકોને વાદી કહે છે। વિદ્યાર્થી મિત્રો, હું આખા વાક્યમાં એટલા માટે જવાબ આપું છું કે આખા વાક્યમાં બોલાયેલો જવાબ આપણને યાદ રહી જાય છે। પ્રશ્ન 1147, વસવાટને આધારે પ્રાણીઓના કેટલા પ્રકાર પડે છે? જવાબ આવશે વસવાટને આધારે પ્રાણીઓના 4 પ્રકાર પડે છે। જુઓ, એક પ્રકાર છે ખેચર, એટલે કે આકાશમાં ઉડનારા પ્રાણીઓ, અહીં પક્ષીઓનો સમાવેશ થાય છે। બીજું છે જળચર, એટલે કે પાણીમાં રહેનારા પ્રાણીઓ, જળ એટલે પાણી અને જળચર એટલે પાણીમાં રહેનારા પ્રાણીઓ। ત્રીજું છે ભૂચર, એટલે જમીન પર રહેનારા પ્રાણીઓ, અને ચોથું છે ઉભયજીવી, ઉભયજીવી એટલે પાણી અને જમીન બંનેમાં રહેનારા પ્રાણીઓ। આમ વસવાટને આધારે પ્રાણીઓના 4 પ્રકાર પડે છે। ચલો, તો આપણે કયા પ્રાણી છીએ? તો આપણે ભૂચર પ્રાણી છીએ। પક્ષી છે એ ખેચર છે। ચલો મને કહો, ચકલી એ કયું પ્રાણી કહેવાય? હા બરાબર છે, ચકલી એ ખેચર પ્રાણી કહેવાય। પ્રશ્ન 1148, નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ પર રહે છે? જવાબ આવશે વાંદરો, ગાય, માછલી, કુકડો। આ 4 માંથી વાંદરો એ ઝાડ પર રહે છે। પ્રશ્ન 1149, નીચેનામાંથી કયું પ્રાણી ભૂચર નથી? જવાબ આવશે ભૂચર એટલે જમીનમાં રહેનારું, તો જવાબ આવશે મગર। મગર એ ભૂચર નથી, પરંતુ તે ઉભયજીવી છે, કારણ કે તે પાણી અને જમીન બંને પર રહે છે। અહીં ખિસકોલી, બકરી અને કૂતરો એ ફક્ત જમીન પર રહે છે, એટલે તે ભૂચર છે, પરંતુ મગર છે એ પાણી અને જમીન બંને પર રહી શકે છે, એટલે તે ઉભયજીવી છે, એટલે તે ભૂચર નથી। જવાબ આવશે પ્રશ્ન 1150, દેડકો કયું પ્રાણી છે? જવાબ આવશે દેડકો એ ઉભયજીવી પ્રાણી છે। આપણે ઉભયજીવીમાં જોઈ ગયા કે પાણી અને જમીન બંનેમાં રહેનારા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે, દેડકો એ પાણી અને જમીન બંનેમાં રહી શકે છે, એટલે તે ઉભયજીવી છે। પ્રશ્ન 1151, નીચેના પૈકી કયું ઉભયજીવી પ્રાણી છે? જવાબ આવશે કાચબો એ ઉભયજીવી પ્રાણી છે, કારણ કે પાણી અને જમીન બંનેમાં રહી શકે છે। પ્રશ્ન નીચેના પૈકી કયું પક્ષી કુદરતનું સફાઈ કામદાર કહેવાય છે? જવાબ આવશે ગિદ્ધ પક્ષી એ કુદરતનું સફાઈ કામદાર કહેવાય છે। અહીં હું તમને ગિદ્ધ પક્ષીનું ચિત્ર બતાવી રહ્યો છું, આ મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે, આમ તે થયું ને કુદરતનું સફાઈ કામદાર। પ્રશ્ન 1153, નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે? ગુંદર, તો ગુંદર તો ઝાડમાંથી મળે, રબર પણ એમાંથી મળે, રેશમ, રેશમ એ રેશમના કીડા હોય તો તે પ્રાણીમાંથી મળતી પેદાશ છે, તેલ, તેલ એ વનસ્પતિ જ પેદાશ છે, તો રેશમ એ પ્રાણી દ્વારા મળતી પેદાશ છે। તમે રેશમના કીડા જોયા હશે જેના દ્વારા રેશમ તૈયાર થાય છે।
प्रश्न 1154 जमीन पर तथा पानी में रही सके तेने खाली जगह प्राणी कहवाय। जवाब आवशे जमीन पर तथा पानी में रही सके तेने उभयजीवी प्राणी कहवाय। प्रश्न 1155 नीचेना माथी कयु विधान असंगत छे। पहलू छे वृक्षों वातावरण ने ठंडू राखे छे, तो आ संगत छे एटले के साचू छे। वृक्षों आपणने छायडो आपे छे, आ पण संगत छे, साचू छे, योग्य छे। वृक्षों कार्बन डायोक्साइड वायु वधारे आपे छे, आ विधान असंगत छे। अने वृक्षों पर्यावरणनी शोभा वधारे छे, आ पण विधान संगत एटले के साचू छे। आम आपणो जवाब आवशे विकल्प सी। विद्यार्थी मित्रों आ 49 वीडियो ने तमे जोई लेजो अने 50मो वीडियो पण जोई लेजो। तमारा मित्रोने पण शेर करजो। जो तमे शिक्षक मित्रों छो तो तमारा बाळकोने आ कोर्स तमारा मार्गदर्शनमां करावजो। थैंक यू।